सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐम अवतारिणे श्री नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો સ્વામિનારાયણ ભગવાનની પુરુષો સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણ મહારાજશ્યામ મહારાજ બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ ચોર્યાસી એમાં શ્રીજી મહારાજ લીંબડીથી નીકળીને ખારવા ગામે ગયા છે એમાં રસ્તાની અંદર સંતો જે પરસ્પર વાતો કરતા એ વિષયક વાતો તેમજ ખારવા ગામમાં પહોંચ્યા પછી શ્રીજી મહારાજે સંઘની વ્યવસ્થા માટે સદ્ગુરુ આનંદાનંદ સ્વામીને સંઘની અંદર વ્યવહાર માટે મુખ્ય કર્યા અને બાકીના બધા જ સંતો ભક્તોએ આનંદાનંદ સ્વામીને કેવું આનંદાનંદ સ્વામી હરિભગતને કે અને કોઈને ક્યારેક ન મળે તાત્કાલિક તો મન દુઃખ ન કરવું આવી બધી અનેક પ્રકારની વ્યવહારની સુરક્ષાઓ સત્સંગના સંતો ભક્તોની સુરક્ષાઓ અને સાથે સાથે નિયંત્રણ અને એની સાથે કદાચ એ વસ્તુ ન મળે તો પણ એનાથી ચલાવી લેવું અને ઉદાર દિલથી સત્સંગમાં રહેવું પણ સત્સંગરૂપી ચિંતામણી તુચ્છ પદાર્થ માટે ફેંકી ન દેવી આવી ટકોરે સહિત શ્રીજી મહારાજે અતિ કડક અને સૂચના આપતી એવી ઘણી બધી વાતો કરી એમાંથી આપણે પણ આપણા વર્તમાન કાળના વ્યવહારો વિશેની સમજ લીધી આગળ પૂર ચોથું તરંગ પંચ્યાસી સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે

મસાલપારબાઉ ઉચાર સંતોની સભાણી વચ્ચે મહાન તેજોમય અને સુખધામ ઊંચું સિંહાસન હતું તેના ઉપર શ્રી ઘનશ્યામ શ્રીહરિ વિરાજમાન થયા સંધ્યા સમય થયો ત્યારે અનેક મસાલો પ્રગટી બધી સભા ઊઠી અને આરતી બોલાવા લાગી સાંજ પડી છે મહારાજ ઊંચા સિંહાસન ઉપર બિરાજમાન છે મસાલો પ્રગટી છે અને રાત્રે સંધ્યા સમયે આરતી થઈ છે બ્રહ્માનંદ સ્વામીએ રચેલું આરતીનું પદ આરતી પ્રગટ પ્રભુજી કી કી જે એ બોલાતું હતું એ સાંભળીને મહારાજ મંદ મંદ હસતા હતા આપણા સંપ્રદાયની અંદર જય સદગુરુ સ્વામીએ સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત આરતી છે અને સંધ્યા આરતી બ્રહ્માનંદ સ્વામીની રચેલી છે ભોજના મંદિરોમાં આજે પણ ગવાય છે કચ્છના મંદિરો જે છે એ કચ્છના મંદિરોમાં આજે પણ આ આરતી ઠાકોરજીની થાય છે આરતી પ્રગટ પ્રભુ જી કી કી ચરણ કમળ લખી અંતર લીજે આરતી પ્રગટ પ્રભુ જી કિકી જે સનકાદિક નારદ ત્રિપુરિ વિમળ નામ રટે વારંવારી આરતી પ્રગટ પ્રભુજી કી કી જે આરતી છે બ્રહ્માનંદ સ્વામીની બનાવેલી એ આરતી આજે પણ કચ્છના મંદિરોમાં નિત્ય થાય છે જય સદ સ્વામી આરતી થાય અને એક ટાઈમ આરતી પ્રગટ પ્રભુજી કી કી જે આરતી થાય આપણે અહીં જ્યારે રાજોપચારથી પૂજન કરીએ છીએ ઘનશ્યામ મહારાજનો ત્યારે આપણે આ આરતી ગાઈએ છીએ એ આરતીનું પદ બોલાતું તું ત્યારે મહારાજ હસતા હતા મંદ મંદ આરતી પૂરી થઈ એટલે શ્રી હરિ ઊભા થઈને ધૂન બોલવા લાગ્યા ભગવાન પોતે ધૂન બોલાવા લાગ્યા તેનાથી ત્રિલોકી ગાજવા લાગી મહારાજ કેવી રીતે ધૂન બોલતા એ લખ્યું છે શ્રી હરિ કે લટક મહાભારી

ધૂન બોલાવતા બોલાવતા તે સમયે ઘણા સુંદર લટકા કરતા હતા તે લટકાને જ્યારે ભક્તો દેખતા ત્યારે દેખનારા ભક્તોને પોતાના શરીરની સંભાળ પણ રહેતી ન હતી શ્રીજી મહારાજ ધૂન કરતા કરતા લટકા કરતા હાથના ધૂન કરવાની હોય ને કીર્તન કરવાનું હોય ને ત્યારે ધૂન કરવાની હોય અને પછી આમ એકદમ આમ અક્કડ થઈને ધૂન કરે ધૂન ના થાય ધૂનમાં તો મંજીરા વગાડવા પડે ઢોલકું વગાડવું પડે માથું આમ ડોલતું હોય કરતાલ લઈને નાચતા હોય તો ધૂન થાય ધૂન ધૂનની રીતે થાય ધ્યાન ધ્યાનની રીતે થાય કીર્તન કીર્તનની રીતે થાય કથા કથાની રીતે થાય પણ ધૂન થતી હોય ત્યારે આપણે આંખ બંધ કરીને ધ્યાનમાં બેસી જઈએ

જ્યારે ધૂનની વાત આવે છે ત્યારે આ વાત અને આ વચનામૃત અને આ વાક્ય હું છું કદાચ તમે અનુસંધાનથી કથા સાંભળતા હશો તો તમને ખ્યાલ હશે અને એની અસર પણ સારી થાય છે કે પછીના શનિવારે ધૂન ભજન બહુ સારા થાય તાળી પાડીને મહારાજ કે હાથની તાળીઓ ફાટી જાય એવી જોરથી તાળી પાડીને અમે ધૂન કરીએ છીએ ધૂન એવી ઊંચા સ્વરે કરીને બોલીએ છે કે આખું આકાશ ગાજી ઉઠે શ્રીજી મહારાજ આવી રીતે ધૂન કરાવતા મહારાજ કે ભજન કરતા કરતા ધૂન કરતા કરતા દીવાના થઈ જવાય છે દીવાના થઈ ગયા કોને કહેવાય જેની અંદર શરીરનું ભાન ભૂલાઈ જાય એને દીવાના થઈ ગયા શ્રીજી મહારાજે દીવાના શબ્દ શ્રીજી મહારાજનો પ્રસાદીનો શબ્દ છે લોકો દીવાના શબ્દ સાંભળે તો કે ફિલમનો શબ્દ છે શ્રીજી મહારાજનો પ્રસાદીનો શબ્દ છે મહારાજ કે દીવાના થઈ જવા છે દુનિયાની અંદર દીવાના થયેલા તો બહુ હોય એવાના દીવા તો કેટલાના ઓલવાઈ ગયા પુરુષોત્તમ પાછળ જે દીવાના થયા એવાના દીવા આજે પ્રગટેલા રહ્યા છે એમાં ઘી કોઈ દી ખોટું નથી એમાં તેલ કોઈ દી ખોટું નથી માટે દીવાના ભગવાનમાં થઈને મસ્ત બનીને ભગવાનની ધૂન કરવી શ્રીજી મહારાજે લટકા કરતા હાથથી આમ તાળી પાડતા હોય આમ લટકું કરતા હોય ઘડીક માથું ડોલાવતા હોય ઘડીક કોઈકની બાજુ નેત્ર કટાક્ષ કરતા હોય ઉચ્ચ સ્વરે કરીને ક્યારેક આમ આંખ બંધ કરીને મોઢું ઊંચું કરીને ધૂન બોલતા હોય ક્યારેક આમ ડોલતા હોય આ બધાય લટકા શ્રીજી મહારાજના હરિભક્તોના હૃદયમાં ચોંટી જતા એ લટકાને જ્યારે ભક્તો દેખતા ત્યારે દેખનારા ભક્તોને પોતાના શરીરની સંભાળ પણ રહેતી ન હતી શ્રીજી મહારાજની મૂર્તિ એટલી મોહક કે જોવાવાળાને શ્રીજી મહારાજનું લટકું જોવે બધું જ ભૂલાઈ જાય શરીરનું ભાન પણ ભૂલાઈ જાય આવું ભગવાનમાં વાલા ભક્તો આપણે હેત કરવાનું છે નેત્ર દ્વારા મનની વૃત્તિરૂપી દોરી બહુ સરસ વાત આવે છે બહુ ધ્યાનથી સાંભળશો તો મજા આવશે નેત્ર દ્વારે મનની વૃત્તિરૂપી દોરી બનતી અને એ વૃત્તિરૂપી દોરીના માધ્યમે મૂર્તિ સત્વરે અંતઃકરણમાં આવતી અને તે પછી તે મૂર્તિ આત્મામાં ચોટી જતી કેટલી સરસ વાત છે વૃત્તિરૂપી દોરી મૂર્તિરૂપી પતંગ જેમ પતંગ આકાશમાં ઉડાડેલી હોય દોરી આપણા હાથમાં હોય દોરીને ખેંચો એટલે પતંગ હેઠી આવે હેઠી આવતા 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 હાથમાં આવી જાય એમ વૃત્તિ છે આપણા આત્માની વૃત્તિ એ વૃત્તિઓ જગતમાં અનેક જગ્યાઓએ વેરાયેલી છે અનેક જગ્યાઓએ અને અનેક જગ્યાઓએથી વૃત્તિઓ અનેક જાતના પદાર્થો વસ્તુઓ વિષયો વ્યક્તિઓ સ્થાનો બધું જ અંદર નાખે છે પણ એ વૃત્તિ ભગવાનના ભક્તની ભગવાનની મૂર્તિમાં પરોવાય અને એ વૃત્તિરૂપી દોરી દ્વારા મૂર્તિ દોરી પર ચાલતી 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 આત્મામાં આવે આ ભક્તો આવો અભ્યાસ કરે છે મહારાજે સારંગપુરના બીજામાં કીધું કુશળ કુંવરભાઈ જેવી રીતે અમારી મૂર્તિનું ધ્યાન કરતા એવી રીતે તમારે ધ્યાન કરવું મૂર્તિના દર્શન કરવા અંગો અંગને નિરખવા દ્રષ્ટિ પલટીને અંતરમાં ઉતારવી એ ઉતારવીએ શું વૃત્તિ દ્વારા ઉતારવું કોઈક જગ્યાએ કોઈક વસ્તુ બની રહી છે જમવાની આપણે રસોડામાં નથી બેઠા આપણે ડાઇનિંગ રૂમમાં બેઠા છે પરંતુ એની સુગંધ ઉપરથી આપણને આપણી વૃત્તિ દ્વારા આપણને ખબર પડી જાય છે કે રસોડામાં અત્યારે આ જ વસ્તુ બની રહી છે આપણે તરત પૂછીશું કે આજે શું આ બનાવો છો કે ગુલાબજાંબુ થતા હોય એવું લાગે છે આ વસ્તુ બનતી હોય એમ લાગે છે જોયું નથી જોયું નથી ફક્ત સુગંધ રૂપી વૃત્તિથી આપણને વસ્તુ શું બને છે તો ખબર પડી ત્યાં સુધી વાંધો નથી આગળનું થોડું વિચારો એ વસ્તુનો ટેસ્ટ કેવો આવે એની પણ અનુભૂતિ હૃદયમાં થવા લાગી થવા લાગી અને એની અનુભૂતિ હૃદયમાં થતાની સાથે જ એ વસ્તુ મને ક્યારે પ્રાપ્ત થાય એના માટેની ભૂખ લાગવા માંડી એના માટેનો આપણે ઉપાય કરવા માંડ્યા ક્યારે તૈયાર થશે મારે ઉતાવળ છે જો થોડું આપો તો જમીને જવું વૃત્તિ દ્વારા વસ્તુનો આખો આકાર રચાઈ ગયો અનુભવના કારણે એની પાછળ દોડતા એ જ રીતે પુરુષોત્તમ રૂપી મૂર્તિ પુરુષોત્તમની મૂર્તિ એને વૃત્તિ રૂપી દોરી દ્વારા અંતરમાં ખેંચવાની છે જોવાની છે અનુભવવાની છે અને એની કડતી ભૂખ લગાડીને મૂર્તિની પાછળ દોડવાનું છે મૂર્તિની પાછળ આપણે દોડીએ એટલે આ મૂર્તિ એવી દયાળુ છે કે આપણી પાછળ દોડતી આવે કડ કડતી ભૂખ લાગવી જોઈએ જેમ ઓલું વસ્તુ બને છે ત્યાં તો આપણને એમ થાય છે કે જવું તો છે પણ હવે થોડું જમીને જ જાઓ જો આજે આવું મળ્યું જ છે સરસ તો જમીને જ જાઓ મોડું થતું હોય તો થોડા મોડા જઈએ પણ ઓલી વસ્તુને ચાખીને જ જ એમ બધું છૂટો છૂટો પણ આવો નિર્ધાર કરીએ હવે આપણે આપણી ઉત્તમ મુમુક્ષુતાની દશા તરફ જઈએ આપણે હવે થોડાક મૂર્તિ તરફ વળીએ હવે આપણા અંગને આપણી વૃત્તિઓને મૂર્તિ હૃદયમાં આવે એવું કાંઈક શીખીએ આ હરિભક્તો મૂર્તિને ને અંદર ચોટાડી દેતા પછી શું થતું જીય હોત તબ મૂર્તિ આકારા જીય હોત તબ મૂર્તિ આકાર નિજ તન કાન રહત વિચાર निजतन का न रहत विचारा मूर्ति तिहा ते ही जावे मूर्ति तिहा ते ही जावे तन को न भान भौतिक तन को न भान रहावे તબ મૂર્તિ આકારા તેથી તે સમયે જીવાતમાં મૂર્તિને આકારે થઈ જતો અને તેને પોતાના શરીરના વિચારો રહેતા નહીં પછી જ્યાં મૂર્તિ હોય ત્યાં જીવાતમાં જાય તેને પોતાના પાંચ ભૌતિક શરીરનું ભાન રહેતું નહીં ભગવાન જેવી ઈચ્છા કરે તેવું તેનું શરીર બને છે મૂર્તિ જે ધામમાં જાય ભક્ત જન પણ તે મૂર્તિની સાથે ત્યાં જાય ધામમાં ગયેલો ભક્ત ધામની શોભાને દેખે તેને અહીં પાછો આવીને જેવી છે તેવી કહી શકતો નથી ધામમાંથી ભક્ત જ્યારે પાછો અહીં દેહમાં આવે ત્યારે તેને જે માયાનો પડદો રહે છે તે અહીં તેને આવરણ કરે છે આ લોકમાં આવ્યા પછી જેવી અંધારી રાત હોય તેવું તેનું અંતઃકરણ થઈ જતું જેમ કોઈક માનસ સ્વપ્નની વાતને સંપૂર્ણપણે કહી શકતો નથી તે રીતે તે ભક્ત ધામની વાતને પણ યથાર્થ કહી શકતો નહીં આ બધા ભક્તો એના આખ્યાન છે એનો જીવાત્મા આખો મૂર્તિના આકારે થઈ જતો મુક્તાનંદ સ્વામીએ લખ્યું ઘાયલ ની ગતિ ઘાયલ જાને શું જાણે સંસારી રે આ ભક્તોને મૂર્તિના આકારે પોતાની વૃત્તિઓ થઈ જતી મૂર્તિમય બની જતા મૂર્તિ દેખાય મૂર્તિની પાછળ ચાલ્યા જતા એનો આત્મા દેહા પૃથ્વી પર પડ્યો હોય અને આત્મા એનો મહારાજની મૂર્તિમય થઈ ગયો જ્યાં મૂર્તિ જાય ત્યાં એ આત્મા જતો રહે મૂર્તિના આકારે થઈ ધામધામ શોભાને જોવે ધામના મુક્તોને મુક્તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લે છે જે સૌથી ઊંચી ભૂમિકા છે જેને પામ્યા પછી અવર કોઈ વસ્તુને પામવાનું રહેતું નથી મહારાજે કહ્યું કાચની પૃથ્વી હોય કાચના સર્વે આકાર હોય અનંત સૂર્યો તપતા હોય એના પ્રકાશે કરીને પૃથ્વી જેવી ઝગમગતી હોય એવું એ તેજોમય ધામ અને એ ધામના તખત ઉપર બેઠેલા શ્રીજી મહારાજ એ રૂપ થઈને જ્યારે ધામને મુક્તોને જોવે એ સુખની જેને અનુભૂતિ થાય એ અનુભૂતિને લઈને જ્યારે આ પૃથ્વી પર પાછા દેહમાં આવે એ ધામની જ્યારે વાતો કરે ત્યારે ને એવું લાગે સ્વપ્નમાં કેટલીક વાત યાદ રહે ને કેટલીક ભૂલાઈ જાય સ્વપ્ન જોયું હોય ક્યારેક યાદ હોય ને ક્યારેક ભૂલાઈ જાય એવું સુખ આવે વાત નક્કી છે આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણું ડેસ્ટિનેશન આખરે ભગવાનની મૂર્તિ છે જે કાંઈ ક્રિયા આપણે સત્સંગ સંબંધી કરીએ છીએ દાન કરીએ તોય ભલે કથા કરીએ તોય ભલે કથા સાંભળીએ તોય ભલે કીર્તન ગાઈએ તોય ભલે કીર્તન સાંભળીએ તોય ભલે કચરા પોતું કરીએ તોય ભલે રસોડું કરીએ તોય ભલે હાર બનાવીએ તોય ભલે શ્રીજી મહારાજના વાઘા બનાવીએ તોય ભલે સંતોની દોડી દોડીને સેવા કરીએ તોય ભલે જે કાંઈ કરીએ છે આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધીનો આપણો ગોલ છે પુરુષોત્તમ રૂપ બનવું અક્ષરરૂપ બનવું પુરુષોત્તમ રૂપ બનવું કહેતા અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણ યુક્ત થઈ જવું આપણા રોમે રોમમાં શ્રીજી મહારાજનો નિવાસ થઈ જાય અને એના માટે પ્રયત્ન વિના નહીં થાય એના માટે ભગવાનમાં હેત વિના નહીં થાય એના માટે આ જગતને ગૌણ કર્યા વિના નહીં થાય મહારાજ બસ મારી મારાથી મહારાજ દૂર ના થાય બધું જ મારું દૂર થાય તો મને ચાલશે પણ મારા નાથ અને મારે મારા નાથને હંમેશા હેત કરાવવાવાળા મોટા પુરુષો એવા ભગવાનના સંતો ભક્તો મારાથી ક્યારેય દૂર ના થાય આની ખેવના રાખીને આમની ચીવટતા રાખીને મૂર્તિને ધારીએ આ ભગવાનના ભક્તો ધામમાં જતા ધામની વાતને યથાર્થ પાછા કહી શકતા નહીં કારણ કે એ મૂર્તિના સુખને શું કહેવું બ્રહ્માનંદ સ્વામી કે ગુંગે ગુળ ખાધો મુગાએ મૂગાને તમે ગોળ ખવડાવો તો કેટલું કેનું વર્ણન કરે કોઈ મોગાને તમે કેસર કેરી ખવડાવો તો કેટલુંક વર્ણન કરે એમ ધામનું સુખ એનું વર્ણન કોઈથી ના થાય જેને મૂર્તિનું સુખ ચાખ્યું છે પણ મૂર્તિના સુખને જેવું છે એવું નથી કહી શકતા ક્યારેય નથી કહી શકતા કારણ કે મૂર્તિનું વર્ણન ધામના સુખનું વર્ણન આત્મામાં પરમાત્માના સુખનું વર્ણન મૂર્તિ આકારે થઈને જ્યારે આત્મા વર્તતો હોય ત્યારે સુખનું વર્ણન વાણી થંભી જાય છે મન અટકી જાય છે ચિત્તના ચિંતવનમાં એ આવે એવું નથી બુદ્ધિના વિષયમાં આવે એવું નથી એ તો ભાવવાહી છે ત્યાં આગળ ભાવ જ કામ કરે છે ત્યાં તો બસ એક સ્થિતિ કામ કરે છે ત્યાં એક અવસ્થા કામ કરે છે એ જગ્યાએ શબ્દનો વિષય જ નથી ભગવાનનો જ્યારે જે આપણે શબ્દથી વર્ણન કરીએ છીએ કે ધામ આવું છે મૂર્તિ આવી છે તેજ આવું છે મુક્તો આવ્યા છે મુક્તોની સભા આવી છે એ તો બધું સ્થૂળ વર્ણન છે આપણને સમજાવવા માટે છે પણ જે ખરેખર મહાપુરુષોએ અનુભવ્યું છે જે અનુભવે છે એ વાતને ક્યારેય પણ એ લોકો નથી લખી શકતા નથી કહી શકતા એ માર્ગે આપણને ચલાવવા માટે અતિ સ્થૂળ ભાવે અતિ નીચા આવીને આપણને સમજાવે છે કે જેવું સુખ એમાં છે એવું સુખ આ જગતમાં ક્યાંય નથી આપણને સમજાવે છે બહુ નીચા આવીને પણ જેવું છે એવું એ નથી કહી શકતા નથી સમજાવી શકતા નથી એનું વર્ણન કરી શકતા કેમ કે વાણી જ નથી ત્યાં શબ્દોને વિરામ થઈ જાય છે અક્ષર ધામની અંદર શબ્દ જ નથી ત્યાં આગળ તો પુરુષોત્તમની મૂર્તિ માં જ શબ્દ સ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ પાંચે પાંચ વિષય એકમાંથી જ મળી જાય જ્યાં મહારાજને જોવે ત્યાં પાંચ વિષયની તૃપ્તિ કોઈ વિષય જ રહેતો નથી સમાધિ ને રહી બોલે જેતા ઈહા કે રે તમે ન મિલે તેતા તાકો સુખ સો જાને તાકો સુખ સો જાને ઈહા કે જાન નહી મન આને ઇહા કે જન નહી મન આને તે સમાધિમાં રહીને જેવું બોલે તેવું અહીંયા ની રીતમાં મળતું ના આવે સમાધિ અવસ્થામાં રહેલો ભગવાનનો એવો ભક્ત પ્રેમી ભગવાનને વિશે અતિ આસકત ભગવાનમાં અતિ મસ્ત બનેલા એવા ભગવાનના અનાદિકાળથી ભગવાનની મૂર્તિના સુખને ભોગવતા મૂકતો એ ભગવાનની મૂર્તિનું કે સુખનું વર્ણન કરે ને આ રીતમાં મળતું જ ના આવે એનું સુખ તો તે જ જાણે એનું સુખ તો જેને માન્યું છે એ જ જાણે બીજાને શું ખબર પડે અહીંના લોકોના મનમાં એ વાત બંધ બેસતી નથી મેં ગઈકાલે જ કીધું તું આ લોકની પાસે બુદ્ધિ કેટલી આ લોક શું ઓળખી શકે આ લોક શું જાણી શકે મુક્તાનંદ સ્વામીન બ્રહ્માનંદ સ્વામીન આવા મોટા મોટા ગોપાળન સ્વામીન પર્વતભાઈ દાદા ખાચર લાડુબાન જીવબા જેવા થયા તો એને કઈ યથાર્થ ઓળખ્યા નથી બધા નથી જાણી શકે એમ આ લોક ક્યારેય પણ જેવું છે એવું નથી જાણી શકતો એવા ભક્તોની સ્થિતિને પણ નથી જાણી શકતો વડોદરાની અંદર એક કાછિયા બેચર ભગત હતા બહુ સારા હરિભગત નાની અવસ્થા હતી બેચરની બહુ નિર્દોષ હતા સમાધિ કરીને મહારાજની પાસે જતા મહારાજ રાજી થઈને પ્રસાદી આપે કોઈ દિવસ મીઠા જામફળ લાવે અને કોઈ દિવસ પેંડા પણ લાવે મારા જે આપે એ લાવે કુસંગીન બતાવે ત્યારે એક વખત કુસંગીએ વિચાર્યું કે આપણે પારખું લઈએ એમ કઈ કોઈ પેંડાને જામફળા દે નહીં તેના કપડાં ને લુગડા ઉતારી લો અને કહ્યું કે આવે સમાધિમ જા કપડામાં કઈ છુપાઈ નહીં બેહતો ને કપડા વિનાનો માય જન્યો એવો બેહાડ્યો બેચરને ભક્ત ચિંતામણીમાં પરચા લખાના છે અને ભગત ગયા સમાધિ કરીને મહારાજની પાસે ગયો દિગંબર દશા જોઈને મહારાજ હસવા લાગ્યા એટલે કપડા વિના કેમ આવ્યો તું મહારાજ શું કરું ઓલા લોકોએ નીચે કપડાં કાઢી લીધા છે મહારાજ કે હાર કેમ આવ્યો મહારાજ કે પ્રસાદી દો ને લો ત્રણ પેંડા આપ્યા જાગીને સૌને બતાવ્યા બધાઇને આશ્ચર્ય લાગ્યું કે ઓહો આ કેવી વાત હું એ કહેવા માગું છું કે ભગવાનના એવા પ્રેમી ભક્તો ભગવાનના એવા ભગવાન વિશે મસ્ત સંતો નિર્દંભી હા દંભીની વાત નથી કરતો નિર્દંભી સહજ જીવન સહજ ભગવાનમાં હેત સહજ મૂર્તિનું ખેંચાણ સહજ મૂર્તિમય એવા ભગવાનના સંતો ભક્તો એની ભાષાને એની ભાષાને આ લોકનો સામાન્ય માણસ સમજી પણ ન શકે એને સમજાય પણ નહીં કે માટે કરે છે ભગવાનનું ધામ તો અતર્ક્ય છે તર્કમાં આવે એવું નથી કલ્પનામાં આવે એવું નથી અતર્ક હરી કે ધામ કહાવે તે રીત મૂર્તિ રહાવે તાકુ તર્ક મેં લાવવાના જોરી કેસે આવે તે કિયોરી ભગવાનનું ધામ અતર્ક છે કલ્પના બારનું છે અને મૂર્તિ પણ જેવી અતર્ક છે તે મૂર્તિને જોરાવરીથી તર્કમાં લાવવી તે કઈ રીતે બની શકે કહો એ મૂર્તિને કોઈ એમ કે મારે પકડી રાખવી છે ના પકડાય એ મૂર્તિ તો જ પકડાય મેં આગળ કીધું વૃત્તિ રૂપી દોરી મૂર્તિમાં જોડી મૂર્તિને દોરી દ્વારા અંતકરણમાં ઉતારી ત્યાં આગળ સ્થિર કરવા માટેનો પ્રયત્ન પછી એનો અનુભવની અનુભૂતિ અનુભૂતિમાંથી કડકળતી એ મૂર્તિની ભૂખ કડકડતી ભૂખ જોઈએ જ મારે જોઈએ છે મારે બધું જ છોડીને જોઈએ જ અને એવું જ્યારે ભૂખ લાગે ને આપણે ચોક્કસ કહીએ છીએ તમારી મૂર્તિ વિના નાથ બીજું મને આપશોમાં ગાઈએ પણ છીએ વાતોને સાંભળીએ અને કરીએ ત્યારે તાન પણ ઘણું ચડી જાય છે પરંતુ એ તાન શાશ્વત રહેતું નથી સ્થિર રહેતું નથી ક્યારેક પાછું ઢીલું પડે છે એ તાન નથી રહેતું અને તાનને નિત્ય રાખવું એના માટે જ આ વાતો છે એના માટે જ આ વાતો છે એના માટે જ આ કથા છે આ કથા એ મારા આત્મા માટે જ છે જગાડવા માટે જ છે આપણને જગાડીને પુરુષોત્તમમાં જોડવા માટે જ છે માટે ભગવાન તો એવા છે કોઈના તર્કમાં કે બુદ્ધિમાં આવે એવા નથી શ્રી બોલાવી રહ્યા ત્યારે બંને હાથ જોડીને સંતોને નમસ્કાર કર્યા ભગવાન હતા તોય સંતોને નમસ્કાર કર્યા પોતે આમ વંદન કર્યા સંતોને સંતોના ઉપર રહેલું ઘણું નવું હેત દેખાડ્યું સંતોને શ્રીજી મહારાજ કેટલા ઊંચી દ્રષ્ટિથી જોતા હશે કે સંતોને પગે લાગ્યા સંતો ઉપર એક નવું હેત બતાવ્યું તે પછી બધા સંતો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહીને શ્રીહરિને પગે લાગ્યા અને એ પ્રમાણે બધા હરિભક્તો પણ પગે લાગ્યા સર્વને શ્રીહરિમાં હેત છે તે કહી શકાતું નથી સંતો પણ પોતાના સ્થાન ઉપર એટલા બધા સંતો હોય એક એક પગે લાગવા આવે તો બીજી સભા ક્યારે થાય એટલા બધા હરિભક્તો હોય તો એક એક પગે લાગવા આવે તો સભા ક્યારે થાય એટલે સભાનો પણ વિવેક છે કે સભામાં આપણે મોડા આવ્યા હોય કથા વાર્તા શરૂ થઈ ગઈ હોય તો ચાલુ સભામાં પછી ઠેક ઘણીક વખત આપણા આ સત્સંગમાન મંદિરોમાં ઓછું થાય કારણ કે બધા ગઢાઈ ગયા હોય વિવેકથી પણ અજાની જગ્યાએ જવાનું થાય ને ત્યાં બહુ જોવા મળે એવું પારાયણ ચાલતું હોય કથાનું વક્તા કથા કરતા હોય આ ઉત્તમ શ્રોતા કલાક લેટ આવ્યા હોય ઉત્તમ શ્રોતા કહેવાય ને ઉત્તમ શ્રોતાનું લક્ષણ એ છે વખતા આવતા પહેલા બેહી જાય કથામાં સમજાય અને અત્યારે એવું થઈ ગયું કે ઉત્તમ વક્તા થઈ ગયા પણ ઉત્તમ શ્રોતા ના થયા વક્તા પહેલાં આવે અને શ્રોતા પછી આવે પારાયણ હોય કથા હોય બધે તમે જોજો સંતો જે માઇક સંચાલક હોય ને સૂચના આપે બધાય બપોરે સાડા વાગે સભામાં વહેલા આવી જજો કથા શરૂ થઈ જશે એટલે બધા ભક્તો સમયસર આવજો એક વખત જાહેરાત હોય જાહેરાત જ ના હોય જે કથા સાંભળવા આવ્યો છે જાહેરાત હોય એને ફક્ત એટલી જ જાહેરાત હોય સાડા ત્રણ વાગે કથા શરૂ થવાની છે એટલે એ વ્યક્તિ જ કથા સાંભળવા માટે આવેલો વ્યક્તિ એને જ કહેવાય કે એને ખબર પડી કે સાડા ત્રણ વાગે કથા શરૂ થવાની છે એટલે સાડા ત્રણમાં દસ બાકી હોય પાંચ બાકી હોય એ પહેલા સભામાં સ્થાન લઈ લે અને શ્રોતા કહેવાય ઉત્તમ શ્રોતા કહેવાય પધારજો ભક્તો આ કથા થવાની છે એટલે બધા સમયસર આવજો આજે તો ભક્તો તમે લેટ પડ્યા પણ કાલે તો આવજો જ ભક્તો ગઈકાલે પણ તમને કીધું તું તમે આજે પણ એ પ્રમાણે કર્યું પણ કાલે ખાસ ધ્યાન રાખજો ઘણા પ્રોગ્રામ આપણે પછી લેવાના છે શ્રોતા આ ઘડતર વાળા શ્રોતા ભલા થઈને અમારે એવી સૂચના વારે વારે તમને ના દેવી પડે એવી રીતે પ્રસંગોમાં આવવું અને એવી રીતે પ્રસંગોને શોભાવવા જ્યારે આપણે પાંચ દિવસ આવતા હોય પાટોત્સવના કથા વાર્તા સાંભળો અને ગુરુજીનો લાભ લેવા માટે ત્યારે મોટેલની રૂમોની ઊંઘને છોડવી એનો અર્થ એવો નથી કે તમે બહારથી આવેલા જ મોડા પડો છો અહીં ન્યૂજર્સીના હોય તો એ પાંચ દાડા રજા નથી લઈ શકતા બધાય પાટોત્સવના પાંચ દડા ન્યૂજર્સીવાળાને સંપૂર્ણ રજા લેવી જોઈએ બહારના ભક્તો જો પાંચ પાંચને છ છ દિવસ બહારથી રજાઓ લઈ નહીં આવતા હોય હાથ દિવસ આવવા જવાના બે દિવસ થાય અને રહેવાના પાંચ દિવસ થાય ધંધા બિઝનેસોને બધું છોડીને બહારના સ્ટેટમાંથી આવે તો ન્યૂજર્સીમાં રહેવાવાળાને તો રજા જ લેવી જોઈએ ટોટલી રજા લેવી જોઈએ એવા હરિભક્તોની સેવા માટે પણ ન્યૂજર્સીવાળા વિચારે અમારે તો જોબો ચાલુ રાખવાની આજે સાડા પાંચે સીધા જ જોબેથી આવી જઈએ કથા તો સાંભળી જ લેવાની પાટોસવ પૂરો કરી જ દેવાનો એમને બહુ લાભ મોટો જોબની જોબ પણ થાય પાટોસવનો લાભ પણ મળે અને બારવાળાને તો લાભ લેવો હોય તો રજા મૂકીને જ આવવું પડે પણ ન્યૂજર્સીના ભક્તોએ પણ એવો આગ્રહ રાખો કે આપણો પાટોસવ હોય ને ગુરુજીની હાજરી હોય ત્યારે વધુમાં વધુ સમય આપણે ગુરુજીના દર્શન કેવી રીતે કરી શકીએ સવારના પૂજાના દર્શન બપોરે પાછા ગુરુજીના સંતો પાસે બેસીએ પ્રશ્નોત્તરી આદિનો લાભ લઈએ તો કેટલો બધો લાભ મળે નહીં તો પાટોત્સવમાં બપોરે જયારે હવારમાં પ્રશ્નોત્તરી થતી હોય ત્યારે બારના સ્ટેટના ભક્તો બહુ લાભ લે અને ઘરના હોય ને એકા જો અબે ગયા હોય એવું થાય ન્યૂજર્સીના ઘરના એટલે ન્યૂ ન્યૂજર્સીની અંદર એ જે પાછા એવા છે કેટલાય બહેનો રજાઓ લઈને સેવા કરે છે એ લોકો રસોડાની સેવામાં રજાઓ લેજ પાંચ દાડા હોય છે પણ આમ મેજોરિટી એવું કરે કે અપડાઉન કરીશું આપણે જોબેથી આવું પછી શુક્રવાર તો કે આ બપોર પછી આવી જ જવાનું છે શનિ રવિ તો રજા જ હોય ગવર્મેન્ટની આપેલી એવું નહીં પાંચે પાંચ દિવસ રજા પહેલેથી છ દિવસને મૂકી દઈએ બહારના સ્ટેટ વાળા રજા મૂકીને આવે તો પણ રજા મૂક્યા પછી આ ઉત્તમ શ્રોતાનું લક્ષણ કહું છું કે કથા શરૂ થતા પહેલા આવે એમ એમના કેવું પડે ત્રણ દિવસથી વાલા ભક્તો તમને કહીએ છીએ પણ હજુ એમાં ફેરફાર થયો નથી તો કાલે તો ચોક્કસ કરજો પાંચમે દાડે પછી સંતો કહે નહીં કે આજે આમે પૂરું જ કરવું છે આવું કઈ ખેંચીને સંતોન પૂરું ના કરવું પડે એટલી દયા આપણે ઉત્તમ શ્રોતાઓ તરીકે રાખવું હું તમને થોડી પ્રેક્ટિકલ વાતો કરતો જાઉં ને એટલે ફેરફાર થાય બહુ ઊંચી વાતો જરૂરી છે પણ જીવનની અંદર સાદું જીવન જે પ્રેક્ટિકલ છે એ જરૂરી છે બે જરૂરી છે તે પછી બધા સંતો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહીને શ્રીઅરીને પગે લાગ્યા એટલે બારના મંદિરો કે ક્યાંક ક્યાંક ગયા હોય ને પછી શું થાય કથા ચાલુ હોય શ્રોતા મોડો આવ્યો હોય કલાક પછી પગે લાગવા માટે આવે તો સભાની વચ્ચે આવે વચ્ચે આવીને સ્ટેજ પર ચડે સ્ટેજ પર ચડી ભગવાનના દર્શન કરે વ્યાસપીઠે આવીને વ્યાસપીઠે દર્શન કરે પછી પાછા બધા સંતો કેટલી આખી સભા ડિસ્ટર્બ થાય એનો ભાવ હોય એ અવિવેકી ન હોય પણ એને ક્યારે એવું સાંભળ્યું જ નથી એને કોઈ શીખવાડીયું જ નથી એટલે એને એટલી જ ખબર છે જઈએ એટલે પેલા ભગવાનને પગે લાગવાનું કથા કરતા એને પગે લાગવાનું સંતોને પગે લાગવાનું બધાને પગે લાગવાનું પછી સભામાં બેસવાનું ચોક્કસ શાસ્ત્રમાં એ પ્રકારનો જ વિવેક છે પરંતુ દૂરથી મનોમન ભગવાનને વંદન કરીને વ્યાસ પીઠિકાને વંદન કરીને સંતોને વંદન કરીને હરિભક્તોને વંદન કરીને પછી સભાની અંદર પોતાના સ્થાન ઉપર જે જગ્યા છે ત્યાંથી જ બેહી જવું એ વિવેક છે પણ સભા ચાલતી હોય એમાં સીધા વચ્ચે ઘરવું એ વિવેક નથી બહુ ગીરદી હોય ત્યારે સ્થાન ઉપરથી જ પગે લાગી લેવું એ વિવેક છે અહીં આગળ આખું મંદિર ભરાયેલું હોય અને ગુરુજી ઠાકોરજી લઈને આમ વચ્ચેથી પસાર થતા હોય હવે જે આવે આમ હાથ નાખે પગમાં તો શું થાય પડી જાય ઠાકોરજી ગુરુજી લાઈન કરીને આમ બે હાથ જોડીને બેઠા હોય તો બહુ થઈ ગયું એ પગે લાગ્યા બરાબર જ છે દર્શન કરવાના પણ તમે જોજો કેટલીક વાર તો આમ ધડાધડી બોલે પડા પડી થાય આમ એમ થાય કે પગ નહીં ખેવી લે ને કોક એવું થાય આ બધાય સામાન્ય વિવેકો છે એ પણ આપણને હરિચ હરિચરિત્રમ સાગર શીખવાડે છે શ્રીજી મહારાજના દર્શન કરવા એક એક સંત ઊભા થઈને ના ગયા પોતાના સ્થાન ઉપરથી મહારાજને મનોમન વંદન કરે હરિભક્તોએ પણ એ પ્રકારે વંદન કરે સભાની વ્યવસ્થા કેવી છે એના પ્રમાણે સર્વે વસ્તુ કરવી જોઈએ ઘણીક વખત અહીં નહીં બહુ આપણે બધા હરિભક્તો બહુ ઝાઝા હોય તો વિશ્વ છ સકળ સ્તુતિ બોલાય તો અમને સંતોન સ્ટેજ ઉપર દંડોટ કરવાની જગ્યા મળે પણ હરિભક્તોને જગ્યા જ ના હોય હવે પાંચ હરિભગત ઊભા થઈને દંડવટ કરે એટલે બીજાની શરમે ધર્મે આમ તેમ બધી આખી સભા અસ્તવ્યસ્ત થાય પણ ત્યારે વિવેક કે અત્યારે બેઠા બેઠા આપણે મનોમન દંડવટ ભગવાનને કરી લઈએ પછી બધા જે સમયને કરી લે હોલ ખાલી થાય એટલે પછી ઠાકોરજીને દંડવટ કરી લઈએ સંતોને ઉપર જઈને દંડવટ કરી લઈએ થઈ ગયા દંડવટ આ બધા વિવેકો છે એ આપણને શ્રીજી મહારાજ પ્રેક્ટિકલ શીખવાડે શ્રીહરિએ તે સૌમાં ભાવના દેખી તેમના ઉપર કરુણારૂપી રસની જડી વરસાવી અને તેમજ થોડી વાતો કરી તેમને હેત દેખાડીને સત્સંગની ને કુસંગની જુદી જુદી વાતો કહી જે રીતે સાંભળનારાના દિલમાં ઉતરે એ રીતે સત્સંગ અને કુસંગના ભિન્ન ભિન્ન ફળની વાતો પણ ગઈ વાત કરીને સંતોના ને અસંતોના રૂપ પણ દેખાડી દીધા તેમને તરત સમજાઈ જાય તે રીતે અલગ અલગ ફળ પણ ગયા શ્રીજી મહારાજ જેવા ઉત્તમ વક્તા કોઈ નહોતા કોઈ થયો નથી ને કોઈ થશે નહીં આજ સુધી આ પૃથ્વી પર જેટલા વક્તાઓ પૂર્વે થયા જેટલા વર્તમાન કાળે વક્તાઓ છે અને જેટલા ભવિષ્યમાં સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી થશે પૃથ્વી પર નહીં આ બ્રહ્માંડમાં આ બ્રહ્માંડમાં નહીં કોટી બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ જેવો કોઈ વક્તા નથી એમના જેવો કોઈ ઉત્તમ શ્રોતાય નથી અને એમના જેવો ઉત્તમ કોઈ વક્તાય નથી શ્રીજી મહારાજનું વક્તાપણું એટલે સામેના શ્રોતાને જેવી વાત હોય એવી સમજાવી દે એમની પાસે કોને એક એવી રીત હતી કે જેનાથી સામેના વ્યક્તિને સમજાઈ જાય ગમે એવી અઘરી વાત હોય અને એ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સર્વોપરી વક્તાપનું કોઈને જોવું હોય વચનામૃત ગ્રંથ લઈને વાંચી લે હું તો વારે વારે એક જ પ્રાર્થના કરું છું લોયાધામ પરિવારજનોને શ્રોતાજનોને જો વચનામૃત તમે જીવનમાં વાંચતા નથી સ્વામીની વાતો તમે વાંચતા નથી તમે સત્સંગમાં જીરો છે આ વાતને તમે લખી રાખો જીરો છો જો નથી વાંચતા તો વચનામૃત અથવા સ્વામીની વાત વચનામૃત અને સ્વામીની વાત જીવનમાં હોવી જ જોઈએ ખાલી કથા સાંભળો એકલું નહીં તમે વાંચશો તો તમને જ્ઞાન થશે ભલે આખું ના વાંચશો ચૂસ કરેલા વચનામૃત સંતો પાસે માગી લો એટલા જ વચનાવધ વાંચો પણ વાંચો વાંચ્યા વિના જ્ઞાન ન થાય શ્રીજી મહારાજ આવા મોટા મહારાજ બોલ્યા અને વાંચવાની અંદર આપણને કંટાળો એને ટાઈમ ના મળે ઘણા કે થાક લાગે છે વચનાવધ વાંચતા ઘણા કે ટાઈમ નથી મળતો કેદી ટાઈમ મળશે આપણને બોક્સમાં જશું તે દિવસે લાકડામાં જશું તે દિવસે ત્યારે ટાઈમ ફૂલ મળશે પછી ન્યાયક એક વચનામૃતની પ્રત મૂકી દેવાની બાજુમાં કે ભગતને આખી જિંદગી વાંચવાનું રહી ગયું હતું હવે ભગત ચોક્કસ અહીં બેઠા બેઠા વાંચશે સ્વામીની વાતો વાંચવાની રહી ગઈ હતી આવે વાંચશે માટે થોડુંક વાંચન તમારું પોતાનું રાખો તમે શ્રવણ કરો છો બહુ સારી વાત છે પરંતુ તમારું વાંચન નહીં હોય ને તો આ શ્રવણ છે ને એ પાયા વિનાની જેમ પેલું તપેલીનું તળિયું જ ના હોય તો શું થાય તમારું પોતાનું વાંચન અને ચિંતન તળ્યું છે શ્રવણ તો સારી જ વાત છે પણ તમે વાંચો તમને વિશેષ એમાંથી સુખ આવે માટે વાંચવા જોઈએ ગ્રંથો પોતે વાંચવા જોઈએ તેમને હેત દેખાડીને સત્સંગની ને કુસંગની વાત એટલે સંતો પાસે આવીએ ત્યારે પૂછી શકાય કે સ્વામી આ વચના મૃત આવું છે સ્વામીની વાતમાં આવું છે તો આનું શું ઘણા ભક્તો આવે પૂછીએ કે શું કરીએ ભગત બોલો શું સમજીશું કઈ પણ કહેવું એ કહી દો ને કે વાહ કઈ પણ કેવું એનો અર્થ કે એમને કશું જાણવાની જરૂર નથી કાં તો એમને બધું જ જાણવાની જરૂર છે કશું જ વાંચ્યું નથી પણ એમ કે સ્વામીની આ વાત પ્રકરણ ત્રીજાની પાંત્રીસ વાંચી સમજાતી નથી તો એ કો એ મુમુખ શું કહેવાય અને જ્યાંથી પોથી ખોલો ત્યાંથી હાલે એનો અર્થ કે એને તો કઈ મહેનત કરવી જ નથી એને કાંઈ વાંચવું નથી ખોલો ને વાંચો તમે તમારે રિય એટલું ખરું બાકીનું જશે તમારી પાસે તમારા પાસે પાછું આવશે આવા શ્રોતા ના થવું વાત કરીને સંતોના ને અસંતોના રૂપ પણ મહારાજે કહી દેખાડ્યા ધર્મ અધર્મની બધી કરી અને એ પણ સમજાવ્યું મનુષ્ય જન્મનું પ્રયોજન ફળ તો પ્રેમથી પરમેશ્વરનું ભજન કરવું તે જ છે એમ એ તે કહ્યું મનુષ્ય જન્મનું પ્રયોજન બંગલા કરવા એ નહીં ગાડીઓ લાવવીએ નહીં બધું જરૂરી છે બધું જ કરીએ રૂપિયા ભેગા કરવા એ નહીં પરમેશ્વરનું ભજન કરવું હેતથી ભજન આવા મોટા મહારાજ આવા મોટા નાથ આવા સર્વોપરી ભગવાન મને મળી ગયા કેળી કુંજરનું મિલન થઈ ગયું આવા મહારાજ નું ભજન હેતથી થી કરવું ક્યારેક અડધી રાત્રે જાગી જાવ અડધી રાત્રે જાગી જાવ હું જાણું છું તમે ગ્રહસ્થાશ્રમમાં છો કેટલી જોબો કરતા હો થાક્યા હો પણ ક્યારેક તમારે રજાઓ તો આવતી હશે ક્યારેક તમે ઓછું કામ કર્યું હોય અથવા તમને વેકેશન હોય આપણે વેકેશનનો ઉપયોગ એવો કરીએ કે જહાજી ઊંઘ લઈ લઈએ જહાજ ઊંઘીએ વેકેશન તમે એમ થાય તો અમારે ક્યારેક એવું થાય કે વેકેશન હોય તો વધારે ઊંઘ આવે ક્યારેક અડધી રાત્રે જાગીએ જાગીને વિચાર કરીએ આખી દુનિયા હોતી હોય ને ત્યારે વિચાર કરીએ મારો આ મનુષ્ય જન્મ આ પૃથ્વી પર શાહ માટે છે આ મનુષ્ય જન્મનું ફળ શું છે મારા શ્વાસ લિમિટેડ છે એની કોઈ લિમિટ છે એ લિમિટ સુધી પહોંચતા સુધીમાં મારે કયું કાર્ય સિદ્ધ કરવાનું છે રાત્રે એકાંતમાં બહેન વિચારીએ અને વિચાર પછી અંતરાત્મામાંથી પરમાત્મા જે જવાબ આપે એ જવાબને સાંભળીએ અને જવાબને સાંભળ્યા પછી એ પ્રકારે આપણા જીવનને બનાવીએ અને બનાવ્યા પછીની અનુભૂતિ કાંઈક જુદી હશે કાંઈક જુદી હશે અડધી રાત્રે જાગીને માળા લઈને સ્વામિનારાયણ 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 હે મહારાજ હે નાથ હે કૃપાળુ વિચારો હે મહારાજ તમે કેવા મોટા હું કેવો પામર મને તમે મળી ગયા મારા કેવા મોટા ભાગ હે પ્રભુ મારી બધી કસરો ટાળી મને તમારી પાસે રાખજો અંતર આત્મામાં દુનિયા જ્યારે હોતી છે તમે ને પરમાત્મા બે જ છો તે સમયે વાતો કરો એ સમયે સ્તુતિ કરો એ સમયે પ્રાર્થના કરો એ સમયે ભજન કરો એનું ટાઢાપણું એનું શોખ એની અલૌકિકતા એની અનુભૂતિ હરેકને થાય જરૂરી નથી ભગવાને કોઈ સાથે પક્ષપાત કર્યો નથી કે મારે આને અનુભવ કરાવો નાને ન કરાવવો જે મંડે છે એને મહારાજ મળે જ છે મંડ્યો કેદી પ્રથમનું વિષ્ણું કેદી દાખલો કર્યો ન દેખાયું દાખલામાં કસર છે મહારાજમાં કસર નથી આપણામાં ગમે તે કસર હોય એ નથી નડતી ભગવાનને મળવામાં આપણા દાખડાની કસર નડે છે આપણો દાખલો દાખલો એવો નથી કે ખોપારી પર બેહી જાવ દાખળો એવો નથી ખાવા પીવાનું છોડતો દાખળો એવો નથી કપડાં કાઢીને ઠંડીમાં બે જાવ દાખલો એવો છે લગન એક બસ જેમ રસોડામાં ગુલાબજાંબુની સુગંધ આવી ને આવે તો બસ ગુલાબજાંબુ મોઢામાં જાય ત્યારે જ સુખ થાય એવી રીતે એ મૂર્તિની સુગંધ આવે મૂર્તિની અનુભૂતિ થાય ને આવે તો એ મૂર્તિને વિંધે જ અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાય એમ જેને ભગવાનના ભજનનું સુખ એ જ સુખ દેખાય વર્તાલનું સોડવું વચનામુ શ્રીજી મહારાજ નેત્રના રાજ્યને વિશે પણ નથી અને અમારે તો ભગવાનના ભજનનું સુખ એ જ સુખ છે અને મહારાજ કે ભગવાનના ભજનનું સુખ અને ભગવાનના ભક્તનો સંગા બે જ અમારા રહસ્ય છે અને અભિપ્રાય છે વર્તાલનું નું સોડવું આ રહસ્ય અભિપ્રાય આપણે શ્રીજી મહારાજના જાણ્યા હોય મહારાજ કે જો ચિત્ર કરો સ્ત્રીમાં સુખ હોત તો ચિત્ર કે કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને હું કરવા નીકળત ચક્રવર્તી રાજાઓ મોટા રાજ્યનો ત્યાગ કરીને શા માટે જંગલમાં જાત આ બધી વાતો મહારાજે વડતાલના સોળમાં કીધી છે વાંચીએ વિચારીએ અને એમાંથી ભજનનું સુખ લેવા માટેની તાલાવેલી જગાડીએ અને ભગવાનના ભજનના સુખ પાછળ મંડીએ તો ક્યાં સુખ દેતા વાહર છે સુખનો સમુદ્ર છે શ્રીજી મહારાજ લોભી નથી નિર્લોભી છે સુખને જો આપણે હાથ ને તો શ્રીજી મહારાજ કે લે આ સુખનો સમુદ્ર મારો તારો હું જ તારો આખો આમ કરી દે એમ છે પણ આપણે સુખ હજુ બીજેથી મેળવીએ છીએ આપણને સુખ ક્યાં છે અહીં લખે છે વિષયકો સુખ કહાવત જેતા

અને ઉપર બ્રહ્માનો લોક 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 સુધી સુધી આપણે આ માળ ઉપર છે ઉપરથી પંચ વિષયનું સુખ ભર્યું છે તેને આપના જીવે અનંતવાર ભોગવ્યા છે ઠેક બ્રહ્માના લોકથી માંડીને પાતાળ સુધીના બધા જ સુખ આપણે ભોગવ્યા છે છતાં તેનાથી કોઈ વાર તૃપ્તિ થઈ નથી પંચ વિષય બંધન રચી આ બારી લાલચ ફરી અહો પ્રભુ અચર જ માયા તું મારી સત્યલોક થી પાતાળ સુધી પંચ વિષયની જાળી બિછાવી લાલચ મેં સબ દેવતાઓ ફસાયા મનુષ્યો ફસાયા ગાંધર ફસાયા નીચે અસુર લોકો ફસાયા નાગ લોકો ફસાયા સત્ય લોકના ફસાયા એવી જાડી મુખતો પણ કોણ નીકળી જાય બ્રહ્માનંદ સમીકે જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી જેની ઉપર ભગવાનની કૃપા હોય જેની ઉપર ગુરુજી જેવા મોટા પુરુષોની કૃપા હોય સોજન ઉતરે પારી

અને આ પૃથ્વી પર મોટા એકાંતિકની પાસે બાકી બધે વિષયનો આદર છે આવા દો હોય એટલું ભોગવી જ લો એકાંતિક પાસેના નિષેધ છે તૃપ્તિ થઈ જ નથી ભાગવતના નવમા સ્કંદની અંદર બહુ સરસ યયાતિનું આખ્યાન છે નવમા સ્કંદના ઓગણીસમા અધ્યાયમાં યયાતી રાજા હતા અને યયાતીના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવયાની સાથે થયા હતા દેવ્યાની બ્રાહ્મણ પુત્રી તોય એને લગ્ન કરવા પડ્યા યયાતી સાથે અને એક બીજી શર્મિષ્ઠા સાથે પણ યયાતીએ લગ્ન કર્યા ત્યારે શુક્રાચાર્યએ કીધું કે તારે આ જે શર્મિષ્ઠા છે ને એની સાથે કોઈ વિષય ભોગ નહીં ભોગવવાના મારી દીકરીને તારે હાચવવાની કારણ કે એને ખબર કે જો ન્યાય થશે દીકરાઓ થશે તો આને હેત પછી ન્યાય વધશે પણ યયાતી એ વિષય જીવ હતો એટલે એને કાંઈ વચન માન્યું નહીં અને શર્મિષ્ઠા સાથે પણ એને વિષય ભોગ ભોગવ્યા શુક્રાચાર્યને ખબર પડી એટલે શુક્રાચાર્ય સાપ ફટકાર્યો કે તે મને વચન આપ્યું તું તું ફર્યો જ્યાં વૃદ્ધત્વને પામી જા તું વિષયોનો કીડો છે ને તારી યુવાની છે એટલે વિષય ભોગવે છે ને વૃદ્ધત્વને પામી જાય વૃદ્ધ થઈ ગયો યયાતી દેવયાણીને બે પુત્રો હતા શર્મિષ્ઠાને ત્રણ પુત્રો હતા પાંચ પુત્રો હતા યયાતીને તે યયાથી હસવા લાગ્યો શુક્રાચાર્ય કે મેં તને સાપ દીધો ને તું હસે જ તો કે તમે તમારી દીકરી નું બગાડ્યું મને બુઢો કર્યો તમારી દીકરી નો પ્રોબ્લેમ મને શું પ્રોબ્લેમ શુક્રાચાર્ય એને યા એની દીકરી કે કે બાપા મારો ધણી મને પાછો જુવાન આપી દો બધા જીવ એવા જ છે જગતમાં જ્યાં જુઓ ત્યાં એક પુરુષોત્તમ નારાયણ ને ત્યાં વિષયોના નિષેધ છે મને મારો પતિ જુવાન આપી દો શુક્રાચાર્ય કે જો ભાઈ સાપ દીધો છે પણ હવે જો આ પાંચ છોકરામાંથી એક છોકરાનું આયુષ્ય એને એને દઈ દઈ દો નાનું વૃદ્ધત્વ દો અદલા બદલી કરી શકાય બાકી હવે આમાં ફેરફાર તો બીજો નહીં થાય યયાતી એ દેવયાનીનો એક પુત્ર તો યદુ એને કીધું બેટા તું તારી યુવાની મને આપી દે ને મારું વૃદ્ધત્વ તું લઈ લે બોલો બાપ કેવો કેટલો વિષય હશે છોકરાને બુઢાપો આપીને પોતે યુવાન થઈને વિષયો ભોગવવા છે કેટલો વિષયનો લાલચુ હશે આ વ્યક્તિ યદુ ધર્મ છે પણ મારો બાપ તો કરે છે એટલે એની આ આજ્ઞા પડાય નહીં એટલે એને ના પાડવી ચોખ્ખી એ જ કુળની અંદર ભગવાન શ્રીકૃષ્ણ થયા એટલે યયાતી એને સાપ દીધો કે તને રાજગાદી નહીં મળે એવો સાપ દીધો અને પછી પુત્ર એક હતો એ વાત કરી એટલે પૂરું કીધું બાપા હું તમને મારી યુવાની આપું છું અને તમારું વૃદ્ધત્વ હું લઉં છું પૂરુની યુવાની લઈને યયાતીએ જિંદગીભર વિષયો ભોગવ્યા તોય પણ તૃપ્તિ ના થઈ અને યયાતીનો જે સંદેશ છે શ્રીમદ ભાગવતના નવમા સ્કંધની અંદર યયાતી કહીને ગયા કે આ પૃથ્વી પરનું જેટલું ધન છે જેટલું ધાન્ય છે જેટલું પશુધન છે જેટલું સ્ત્રી ધન છે બધું જ ભોગવવામાં આવે તો ક્યારેય તૃપ્તિ થાય નહીં મહારાજે મધ્યના કીધું પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય પણ ક્યારેય પણ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને વરસાદ મેઘની ધારાઓ જોરદાર વરસતી હોય ક્યારેય પૃથ્વી ભરાય નહીં એવી રીતે વિષયો છે પાતાળ સુધી ફાટેલા છે એટલા ભોગવો નથી માટે મહારાજ કે છે કે કોઈ વાર એમાંથી તૃપ્તિ થઈ નથી વિષય સુખ ભોગવવાને પરિણામે જમપુરીમાં ને લક ચોરાસીમાં અત્યંત ઘોર ભયાનક દુખોને આપના જીવે ચોર થઈને ભોગવ્યા છે તે ભગવાનનો ચોર મટાડવાને કાજે આ સાધન સંપન્ન મનુષ્ય શરીર જીવને આપવામાં આવ્યું છે આપણે જન્મો જન્મથી ભગવાનના ચોર છીએ એ ચોરનું આપણું કૃત્ય મટાડવા માટે ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો મનુષ્યના જન્મમાં સત્પુરુષનો યોગ આપ્યો ખગોળ ભૂગોળનું વચનામૃત ધ્યાનથી આ કથા સાંભળવાળા ભક્તો થોડુંક વાંચજો આપણા આઠ અબદ ને ચોસઠ કરોડ વર્ષ કહેતા એટ પોઈન્ટ સિક્સટી ફોર બિલિયન યર્સ આપણા જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય એવા ત્રીસ દિવસનો બ્રહ્માનો એક મહિનો એવા બાર મહિનાનું બ્રહ્માનું એક વરસ અને એવા સો વરસ બ્રહ્માની આયુષ્ય ગણી નાખો કેટલા થયા અને એવા સાડા ત્રણ કરોડ બ્રહ્મા સત્યલોકમાં રાજ કરી નાશ પામે ત્યારે આપણને મનુષ્ય જન્મમાં અત્યારે જે આ સત્સંગનો યોગ મળ્યો છે એવો મળે કદાચ મનુષ્ય જન્મ વચ્ચે મળતો હોય પણ સત્પુરુષનો યોગ નથી મળતો અને સત્પુરુષના યોગ વિના મનુષ્ય જન્મને કરવાનું શું એ તો શ્વાસ લઈને પૂરા થાય કેટલાના પૂરા થાય છે નજરની સામે પણ સત્પુરુષનો યોગ સાડા ત્રણ કરોડ બ્રહ્માની આયુષ્ય પૂરી થાય ત્યારે એક વખત થાય આપણી પાસે આયુષ્ય કેટલી અને કેટલી દુર્લભ વસ્તુને આપણે કેટલા વર્ષો પછી મેળવી છે ગુરુજી રૂપી સત્પુરુષ રૂપી ચિંતામણી આપણે કેટલા જન્મો પછી મેળવી છે કેટલા વર્ષો પછી મેળવી છે કેટલી લક ચોરાસીઓ એક લક ચોરાસી નહીં અનંત લક ચોરાસી ફરા પછી મેળવી છે અને એમાંય ભગવાન સ્વામિનારાયણનો યોગ સર્વોપરી ભગવાનનો યોગ આ તો ખાલી આપણને ડ્રો લાગ્યો છે લોટરી લાગી છે આપણા પુણ્યનું કોઈ આમાં કામ નથી આપણા કોઈ સુકૃતોનું આ કાર્ય નથી આ તો કેવળ મહારાજની દયાનું કાર્ય છે માટે આ જન્મે મૂર્તિ રૂપી મોતીને વિંધી જ નાખવું ધામ રૂપી તખતને વિંધી જ નાખવું ધામ રૂપી નિશાનને તાકી જ નાખવું કરી જ નાખવું આ જન્મે કોઈ પણ રીતે કરી નાખવું બીજું બધું જ છોડીને ભૂલીને ચલાવીને કરી નાખવું કર્મોના ફળ આપનારા પરમેશ્વર છે તેમની ઈચ્છાથી મનુષ્યનું શરીર મળ્યું છે આ મનુષ્ય શરીર નિષ્ફળ જશે તો ફરી વાર તે નહીં મળે આપના દેખતા દેખતા કેટલાય જતા રહ્યા કેટલાય ગયા ને કેટલાય જવાના ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના છે ને પ્રભુ વિના કોઈ પ્રીત કરતું નથી રે કોઈ કોઈનું નથી રે ગાવાની તો બધાને એવી મજા આવે ગામડામાં જઈએ એટલે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ તરત જ મોઢે હોય પણ આરામ છે એક વખત જો ત્યાંથી થાય પછી વિચાર આવે તો કે કોઈ કોઈનું નથી રે તાલ બદબ ગાવાની મજા આવે સમજવાનું કાંઈ નહીં તે રીતે જ આપણે પણ ચાલ્યા જવાનું છે તેમાં કાંઈ વિલંબ નથી બસ આ ગયા આ ગયા કેટલી વાર આ શરીર થી આત્માને છૂટા પાડતા કેટલી વાર આ ગયા આ દીવો બુઝાયો આ બુજાયો આ પવન લાગ્યો એટલે ઓલાઈ ગયો ઓલાઈ ગયો ભાઈ પવન તો લાગતો જ તો જ્યોત હલતી હતી બસ એક મોટું ઝાપટું આવ્યું વરસાદનું પવનનું ઓલાઈ ગયો માટે વાર નથી આ વિચાર કરીને મહારાજે અંત્યના ત્રીસમાં કીધું આ ઘડીએ ના પડે મરી જવું છે અનુસંધાન પાંચ ભજન સરસ થશે ધરમ સરસ પડશે મૃત્યુનો ભય લાગશે ને ધર્મ બહુ સારો પડે ભજન બહુ સારું થાય ભગવાનની ભક્તિ બહુ સરસ થાય જગતમાંથી વૈરાગ્ય બહુ જલ્દી થાય કુટુંબ પરિવારોમાં પ્રીતિ એટલી ન રહે જગતમાં બહુ કરી નાખવું છે એવું ના રહે જેટલું કરવું છે આમ થાય અને ડાપણનું માન જાય ને બીજું ડાપણે જાય આ જીવ તો ડાપણ નો એટલો હોય કે ના પૂછો વાત ગણાને તો તાન કે જે બધા સમાજના બધા મને પૂછે ને મારી સલાહ લઈને બધું કરે છે કેવો મારું આમ એની એ પ્રતિભા હોય એને એનું સુખ હોય અરે ભલા કોઈએ તમને ના પૂછ્યું એનાથી તમારી શું ક્રેડિટ પૂછે છે કોક આવે મને પૂછવાનું બંધ કરો હવે મારે કોકને પૂછવું પડે એવું જ કે મારા કલ્યાણનું શું સમાજમાં ઘણા એવા જીવતા હોય સત્સંગમાં એવા જીવતા હોય છે કે બધા મને પૂછીને જ બધું કરે છે એનું એને બહુ સુખ હોય બહાર નીકળ્યા આ બધી તુચ્છતામાંથી ભગવાનને ભજવાને મેળવવા પાછળ પડીએ દોડીએ આવે તો બધાનું તાન જીવોનો ઉદ્ધાર કરવામાં રહેલું છે જેટલા વેદો પુરાનો કહેવાય છે કેટલાક તીર્થો ને વ્રતો કહેવાય છે બધાનું તાન જીવનો ઉદ્ધાર કરવામાં રહેલું તે પ્રમાણે શ્રીહરિ પણ જીવનો ઉદ્ધાર કરવા જ મનુષ્ય રૂપે પ્રગટ થાય છે જાણે કે અજાણે જો તે પ્રગટ હરિનો જોગ થઈ જાય તો તેનાથી જીવના અનંત જન્મના દુઃખ ટળી જાય છે જાને અજાને આપણને યોગ થઈ ગયો છે અનંત જન્મના દુઃખ ટળી જાય છે પણ તાન રાખીશું તો વધારે મજા આવશે ભગવાન ભજવાની આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે એટલે કલ્યાણ બાબતે કાંઈ ચિંતા નથી કરવાની કલ્યાણ તો થવાનું જ છે પણ એ મૂર્તિના સુખે સુખ લેવું અનંત મુક્તો જે અનાદિ મુક્તો છે પંક્તિમાં બેહવું એ બધું જો કરવું હોય તો પછી મહેનત કરવી પડે બાકી કલ્યાણ તો પશુનું થયું છે બકરાથી ગયા ધામમાં બળદ ગયા છે તે આપણી ગણતરી બકરીને બળદ જેટલી તો કરવાના જ છે શ્રીજી મહારાજ આમી મહારાજે કીધું છે કે આવી વાતને ના સમજે તો સત્સંગમાં પડે તો પશુ જેવો છે પ્રથમનું એકવીસમાં વાંચી લેજો આપણી એવી સમજણ ના થઈ હોય તો શ્રીજી મહારાજ આપણને પશુ જેવા તો ગણે જ છે અને આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે એટલે આપણું થવાનું જ છે પરંતુ જે સુખ લેવું છે એના માટે આ તો છે બાકી શ્રીજી મહારાજ આપણને પશુ જેવા તો ચોક્કસ જાણે છે કશું નહીં જાણે ને તો અહીં પડ્યા હોય શું તો એ શ્રીજી મહારાજ કે વાંધો નહીં કલ્યાણ કરી દઈશું પ્રથમનું એકવીસમાં વચનામૃત વાંચીએ તો આ બધું જ્ઞાન થાય સત્સંગ કરવાથી અનંત જન્મોના દુઃખનો નાશ થઈ જાય પ્રહલાદ ને પ્રિયવ્રત જેવા અનેક રાજાઓ સત્સંગથી તરત સંસારરૂપ સાગરને તરી ગયા પૂર્વે જે ભક્તો થઈ ગયા તેના કરતાં આજના લોકોનો અવસર સારો મળ્યો છે આ વાત સત્સંગ વિના સમજાય નહીં જેને અનેક જન્મનું દુઃખ ટાળવાનું પ્રયોજન હોય તેને તે વાત તરત સમજાઈ જાય છે આગલા લોકો કરતા અત્યારે અવસર આપણને સારો મળ્યો છે આવો યુગ જ ક્યાં હતો ઘેર બેઠા છો ને તમને ઘનશ્યામ મહારાજના દર્શન અમેરિકા જેવા દેશમાં તમને ઠાકોરજી સંતોના દર્શન સંતોની વાતો આ આવો યુગ જ ક્યાં હતો આ તો સારામાં સારો યુગ છે ખરાબ યુગ છે જ નહીં આપણી વૃત્તિ જો સારી હોય તો યુગ સારો છે શ્રીહરિના મુખથી આવી વાત સાંભળીને જે લોકો સમજુ હતા તેમને ધર્મને સર્વોપરી જાણીને સત્સંગનો આશ્રય હરકભેર કર્યો એટલે બધા સત્સંગી થયા આવી વાતો કરીને મહારાજે સત્સંગી થઈ ગયા જે લોકો સમજુ હતા એ અણહમજૂતા એવા ને વાર્યા પથ્થરા જેવા જગતમાં મિથ્યા ગુરુઓ ઘેર ઘેર મિથ્યા જ્ઞાનની વાતો કરતા હતા જ્યારે સાચા સદ્ગુરુ રૂપ શ્રીહરિ પ્રગટ થયા ત્યારે તે સત્યવાતનું જ્ઞાન થયું જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે વરની બોલાવા આવ્યા તે વેળાએ શ્રીહરિ ઉઠ્યા પહેરેલા વસ્ત્રો આભૂષણો ત્યાં જ ઉતારે એક પીળું પીતાંબરને વસ્ત્ર પહેર્યું બીજું મસ્તક ઉપર થોડું રાખીને ઓઢી લીધું ધર્મનાલ શ્રીહરી હાથમાં રેશમી રૂમાલ રાખ્યો ચરણોમાં ચાખડીઓ પહેરી ચાખડીઓમાં ચટક ચટક આવો શબ્દ વારાફરતી થયા કરતો ચરણોમાં ઝાંઝર પહેર્યા ચાલતી વખતે ઝનકારો સંભળાતો જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં શ્રીહરી પહોંચ્યા આગળ એક મસાલ રાખી હતી પાણીથી બંને ચરણ ધોયા રૂમાલથી કોરા કર્યા એક સોનરી બાજુટ ઉપર શ્રીહરી બેઠા ત્યારે તે ભોજન તૈયાર કર્યા હતા તે લાવ્યા સોનાના થાળ ભોજનોથી પૂરા ભર્યા હતા બધા શ્રીહરી આગળ લાવ્યા શ્રીહરી પોતાની રૂચિને અનુસાર પ્રેમથી બધું સરસ રીતે જમ્યા ખીચડીને દૂધ ગના ભાવથી જમ્યા શ્રીઅરીએ જમીન ચડું કર્યું જડપાણ કર્યું હાથ લૂછીને મુખવાસ લીધો જમ્યા તેમાંથી એક પ્રસાદીનો થાળ રૂપા ભક્તને આપ્યો બહુ સત્સંગ કરાવતા હતા રૂપા ભગત ગણા સત્સંગી કર્યા હતા એને થોડો થાળ આપ્યો શ્રીઅરીની સાથે જેટલા સંતોને દરબારો હતા એ બધાની પંગત કરાવી તે સમયે સૌ પોતપોતાની રીતે પંગત કરીને બેસી ગયા શ્રીયરીએ વિપ્રોને કહ્યું હવે પછી વિપ્રો વાનિયા કનબી પટેલ જેટલા જમવાના હોય તેટલી ખીચડી રાખી મૂકો સંતો સંતોમાં પીરશે દરબારો દરબારોમાં પીરશે આનંદાનંદ સ્વામી ખીચડીમાં એક સરખી ધારથી ઘી પીરશે એક સરખી ધારથી ઘી પીરશો કે બધા વરણાસન ધર્મ મારા તોડતા નહીં હવ હવહવની નાતમાં હવ હવ પીરશે આનંદાનંદ સ્વામી ઘી પીરસતા સૌને પહોંચે એ રીતે બધું વિચાર કરીને પીરસવું ખોટું ના જોઈએ દરેકને મળી જવું જોઈએ અને ગામના ભક્તો પ્રેમથી દૂધ લાવ્યા તે દૂધને હું પીરસીશ શ્રીઅરિના કયા પ્રમાણે સંતોએ પીરસ્યું પછી શ્રીયરીએ પંગતમાં દૂધ પીરસ્યું એકવાર બધું પહોંચાડીને પછી ફરીવાર પ્રેમથી પંગતમાં દૂધ ફેરવ્યું ગામના ભક્તોનો અત્યંત ભાવ હતો એટલે જેને જે જોઈએ તે આગ્રહ કરીને પીરશ્યું જમનારા સૌને ઘણા જ તૃપ્ત કર્યા દૂધ તો થોડું લાવ્યા હતા તે બધાને પહોંચાડી દીધું છતાં કાંઈ વધ્યું જોનારા લોકોને આશ્ચર્ય થયું કે આવું સામર્થ્ય મનુષ્યમાં હોય થોડા દૂધમાં બધાને ફૂલ જમાડ્યા આ જ ભગવાનનો ચમત્કાર આવા તો અનંત આશ્ચર્યો મહારાજ અને મોટા આપણી વચ્ચે કરે છે આવા મોટા મહારાજ મળ્યા છે એને દિલથી આપણે ભજી મહારાજને રાજી કરીએ હિતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના ચતુર્પુરમાં ધૂન સાંભળતા થતી સમાધિ સત્સંગની વાત અને મહારાજ જમ્યા તથા સૌને જમાડ્યા એ નામે પંચ્યાસી તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે